આવતીકાલના લેક્ચરમાં આપણે પ્રતિબિંબ આ ઉપરાંત એના આધારે ગોલીય અરીસાઓની કેટલીક વ્યાખ્યાઓ જોઈ હતી, ગોલીય અરીસાની કેટલીક વ્યાખ્યાઓ જોઈ હતી. તો આ વ્યાખ્યાઓ જો તમે વ્યવસ્થિત પૂર્ણપણે સમજી શક્યા હશો તો આગળનો અભ્યાસ ખૂબ જ સરળ બનશે. અને હવે આપણે જોઈએ છે ગોલીય અરીસા માટે. આપણે સમતલ અરીસામાં આપણે જોયું હતું કે કોઈ વસ્તુને જે સ્થાને મૂકો છો તો એટલા જ અંતરે પ્રતિબિંબ રચાય છે, અને જેટલા કદની વસ્તુ હોય છે તેટલા જ કદનું પ્રતિબિંબ મળે છે. પરંતુ ગોલીય અરીસામાં એવું થતું નથી. તો એમાં વસ્તુને કયા સ્થાને મૂકવામાં આવે છે તેના આધારે પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. તો આ પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય ચાર કિરણ છે. તો એના માટેનો આપણે પ્રશ્ન જોઈએ કે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ મેળવવા માટેના જરૂરી કિરણોની ચર્ચા કરો. તો ગોલીય અરીસા માટે પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય ચાર કિરણનો ઉપયોગ થાય છે. ગોલીય અરીસા માટે પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય ચાર કિરણનો ઉપયોગ થાય છે, જે પૈકી સૌ પ્રથમ પહેલું છે કિરણ નંબર એક, મુખ્ય અક્ષને સમાંતર કિરણ. કિરણ નંબર એક, મુખ્ય અક્ષને સમાંતર કિરણ. એટલે કે જો તમને આકૃતિમાં આપેલું છે કે અંતર્ગોળ અરીસો એ અને બી આકૃતિ જે છે એ બહિર્ગોળ અરીસાની છે, કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ મુખ્ય કેન્દ્ર એફ પરથી વિકેન્દ્રિત થતો હોય તેવો ભાસ થાય છે. તમે આકૃતિ એમાં જુઓ, જે બ્લેક કલરની લાઈન આપેલી છે કાળા રંગની, એ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપણે આપાત કરીએ છીએ અંતર્ગોળ અરીસાની સપાટી પર, પરંતુ તેની અંદરની સપાટી પરાવર્તક હોવાથી ત્યાંથી કિરણ પરાવર્તન પામીને એફમાંથી પસાર થાય છે. જ્યારે બહિર્ગોળ અરીસામાં જે કિરણ આપાત કરો છો તો એની બહારની સપાટી પરાવર્તક છે, એટલે ત્યાંથી કિરણ પાછું ફરી જાય છે. અંદરની તરફ અરીસામાં કિરણ જઈ શકતું નથી, પરંતુ જો એ કિરણને પાછળની તરફ તમે લંબાવો છો જે તૂટક લાઈન વડે આપેલું છે તો એ એફમાંથી વિકેન્દ્રિત થતો હોય તેવો ભાસ થાય છે. તો આ કિરણ નંબર એક હતું. ખાસ ધ્યાન રાખજો, ચાર કિરણો છે. પહેલું કિરણ હતું મુખ્ય અક્ષને સમાંતર. અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો, કોઈ પણ પ્રકારના પ્રતિબિંબ મેળવવા માટે આ કિરણો ખૂબ જ જરૂરી છે. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસામાં પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને એફમાંથી વિકેન્દ્રિત થતો હોય તેવો ભાસ થાય છે. જ્યારે કિરણ નંબર બીજું છે, જે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર કરવાનું છે, તો એની અંદર આપણે જોઈએ છીએ કે જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય અથવા બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર એફની દિશામાં, કારણ કે ત્યાં એફ સુધી પ્રકાશનું કિરણ આપાત થઈ શકશે નહીં, બહિર્ગોળ અરીસો છે એટલે અરીસાની સપાટી પરથી જ પરાવર્તન થશે, એફ સુધી કિરણ આપાત થશે નહીં, તો મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ અંતર્ગોળ અરીસો હોય ત્યારે શું થાય છે, પરાવર્તન પામીને જુઓ છો તમે આકૃતિની અંદર, આકૃતિ એમાં કે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે. જ્યારે બહિર્ગોળ અરીસામાં તમે જુઓ છો આકૃતિ બીની અંદર, તો મુખ્ય કેન્દ્ર એફની દિશામાં જે કિરણ આવે છે, બહિર્ગોળ અરીસામાં જો કિરણ કાળા રંગની રેખાથી દોરેલું છે પરંતુ અરીસાની સપાટી સુધી જ છે, પછી ત્યાંથી તૂટક લાઈન એટલા માટે દર્શાવે છે કે આપણે આપાત કરવું છે એફની દિશામાં, પરંતુ તેની બહિર્ગોળ સપાટી છે, બહારની સપાટી પરાવર્તક છે એટલે ત્યાંથી પરાવર્તન પામે છે. પણ કેવી રીતે પરાવર્તન પામે છે, મુખ્ય અક્ષને સમાંતર.
એટલે કે પ્રથમ કિરણ અને બીજું કિરણ એકબીજાથી વિરુદ્ધ પ્રકારના છે એવું પણ કહી શકાય છે કે મુખ્ય અક્ષને સમાંતર હોય તો મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તન પામે છે અને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર કરો છો તો મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે. આ બે કિરણો છે, જો ફરીથી હું કહું છું એકવાર કે જો મુખ્ય અક્ષને સમાંતર હોય તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે અને જો મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય તો પરાવર્તન મુખ્ય અક્ષને સમાંતર પામે છે. આ અંતર્ગોળ અરીસા માટેની રચનામાં આ પ્રકારનું હોય છે. જ્યારે કિરણ નંબર 3 છે વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ, તો વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ, તો અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સીની દિશા તરફ, કારણ કે આમાં પણ બહિર્ગોળ અરીસાની બહારની સપાટી પરાવર્તક છે એટલે સી સુધી કિરણ જઈ શકશે નહીં, પરંતુ આગળ આપણે જે રીતે જોયું એ જ રીતે સીની દિશામાં આપાત કરવાનું છે કિરણ, તો આ કિરણ પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ફરે છે. કે જો તમે કિરણ નંબર 3 જે બે આકૃતિ આપેલી છે એમાં પ્રથમ આકૃતિ જોશો તો વક્રતા કેન્દ્ર સીમાંથી જે કિરણ પસાર થાય છે એ અરીસાની સપાટી સુધી આવશે અને ત્યાંથી એ જ માર્ગે પાછું જાય છે. એટલા માટે એક જ કિરણ દર્શાવેલું છે કે જેમાં તમે જો બે તીર દર્શાવેલા છે કે જે આપાત કિરણ છે અને એ જ માર્ગે પરાવર્તન થાય છે. જ્યારે આકૃતિ બીની અંદર એ જ રીતે બહિર્ગોળ અરીસો છે જેની બહારની સપાટી પરાવર્તક છે એટલે સીની દિશામાં આપાત કરેલું કિરણ છે તો એ જ માર્ગે પસાર થાય છે. જ્યારે કિરણ નંબર 4 છે ધ્રુવ બિંદુ પર આપાત થતું કિરણ, ધ્રુવ બિંદુ પી પર આપાત થતું કિરણ, તો અંતર્ગોળ અરીસામાં કે બહિર્ગોળ અરીસામાં ધ્રુવ બિંદુ પી પર જે ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે તેટલા જ ખૂણે તે પરાવર્તન પામે છે. એટલે કે આકૃતિ એની અંદર તમે જુઓ છો કે માનો કે પ્રકાશનું કિરણ ધ્રુવ બિંદુ પી પર 30° ખૂણે હું આપાત કરું તો 30° ખૂણે જ પરાવર્તન પામે છે. જ્યારે એ જ રીતે બહિર્ગોળ અરીસામાં કે જે કોણે આપાત કરવામાં આવે છે તે જ કોણે શું થાય છે પરાવર્તન પામે છે, પરંતુ આ માત્ર ધ્રુવ બિંદુ પી માટે છે. તો આના ઉપરથી આપણે હવે ગોલીય અરીસા વડે રચાતી આકૃતિઓનો અભ્યાસ કરશું કે આના પછીનો પ્રશ્ન છે અંતર્ગોળ અરીસામાં જુદા જુદા સ્થાને વસ્તુને મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ કયા સ્થાને રચાય છે. તો એના માટે આપણે આ 4 કિરણ પૈકી કોઈ પણ 2 કિરણનો ઉપયોગ કરવાનો છે. વસ્તુ પરથી કોઈ પણ 2 કિરણને આપાત કરવાના અને એ 2 કિરણ પરાવર્તન પામીને જ્યાં ભેગા મળે છે. આપણે પ્રતિબિંબની વ્યાખ્યા જોઈ હતી કે વસ્તુ પરથી આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા મળે ત્યાં શું રચાય છે પ્રતિબિંબ. તો આપણે 4 કિરણનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ કોઈ પણ 2 કિરણનો ઉપયોગ કરીશું કે વસ્તુ પરથી આ 2 કિરણ આપાત કરવામાં આવે અને પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા મળે તે બિંદુએ તેનું શું રચાય છે પ્રતિબિંબ રચાય છે. તો એના માટે આપણે સૌપ્રથમ અંતર્ગોળ અરીસા માટે આવી 6 આકૃતિ છે અને બહિર્ગોળ અરીસા માટે 2 આકૃતિ છે એનો અભ્યાસ કરીશું. આની પહેલાં આપણે જોયું કે પ્રતિબિંબ મેળવવા માટે મુખ્યત્વે 4 પ્રકારના કિરણ જવાબદાર હોય છે. જે 4 કિરણો પૈકી પ્રથમ હતું મુખ્ય અક્ષને સમાંતર જે હંમેશા પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. બીજું હતું મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે. ત્રીજું કિરણ હતું વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ જે પરાવર્તન પામીને તે જ માર્ગે પસાર થાય છે. અને ચોથું કિરણ હતું ધ્રુવ બિંદુ પીમાં આપાત થતું કિરણ જે ખૂણે ધ્રુવ બિંદુ પીમાં જે ખૂણે કિરણને આપાત કરવામાં આવે છે તે જ ખૂણે તે પરાવર્તન પામે છે. તો આ 4 કિરણોનો ઉપયોગ કરીને આપણે અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકતા તેનું પ્રતિબિંબ કયા સ્થાને મળે છે તે માટેની જુદી જુદી કિરણાકૃતિ છે. જે પૈકી અંતર્ગોળ અરીસા માટે 6 કિરણાકૃતિ છે અને બહિર્ગોળ અરીસા માટે 2 કિરણાકૃતિ છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ અંતર્ગોળ અરીસા માટે નીચે દર્શાવેલા વસ્તુ સ્થાન માટે પ્રતિબિંબ સ્થાન પ્રકાર અને પરિમાણ આકૃતિ દોરી સમજાવો. અંતર્ગોળ અરીસા માટે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકવાથી તેનું પ્રતિબિંબ કયા સ્થાને મળે છે, કેવા પ્રકારનું મળે છે
અને એનું પરિમાણ એટલે કે કદ કેટલું છે તેની ચર્ચા કરવાની છે. તો અંતર્ગોળ અરીસા માટે સૌ પ્રથમ હું તમને એ વાત કરી દઉં કે અંતર્ગોળ અરીસામાં સૌ પ્રથમ વસ્તુને આપણે મૂકશું અનંત અંતરે, ત્યારબાદ વક્રતા કેન્દ્ર સીથી થોડે દૂર, ત્યારબાદ વક્રતા કેન્દ્ર સી પર, ત્યારબાદ વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે, ત્યારબાદ મુખ્ય કેન્દ્ર પર, અને ત્યારબાદ મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ બિંદુ પીની વચ્ચે. આ છ પ્રકારની આકૃતિ છે. જેમ જેમ આપણે અરીસાની નજીક વસ્તુને લઈ જશું તેમ પ્રતિબિંબ અરીસાથી દૂર જતું જશે અને કદમાં મોટું થતું જશે. તો સૌ પ્રથમ પહેલી આકૃતિ જોઈએ. આ આકૃતિ ઉપરથી ખૂબ જ પ્રકારના જુદા જુદા પ્રકારના MCQ ખાલી જગ્યા, આ ઉપરાંત એક માર્ક્સમાં પ્રશ્ન જુદી જુદી રીતે પૂછાઈ શકે છે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. આવા જ પ્રકારની આકૃતિ ફરી બહિર્ગોળ લેન્સ માટે પણ આવશે અને અંતર્ગોળ લેન્સ માટે પણ આવશે, એટલા માટે ધ્યાન આપજો. તો જો સૌ પ્રથમ છે વસ્તુનું સ્થાન અનંત અંતરે. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યાં મૂકવાની છે? અનંત અંતરે વસ્તુ મૂકેલી છે. અનંત અંતરે વસ્તુ હોય તો એ વસ્તુને આપણે જોઈ શકતા નથી, એટલા માટે આ આકૃતિમાં મેં કોઈ વસ્તુને દર્શાવી નથી, માત્ર ને માત્ર અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો છે. ફરીથી તમને એકવાર એ વાતની ચર્ચા કરી દઉં કે અંતર્ગોળ અરીસા માટે આપણે આકૃતિ દોરવા માટે તો મુખ્ય અક્ષ ઉપર જુદા જુદા માપનો ઉપયોગ કરવાનો છે, જેમાં છે મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી. તો ધ્રુવ બિંદુ પીથી જેટલું અંતર લેવામાં આવે છે તેટલું જ અંતર સી અને એફ વચ્ચેનું અંતર હોય છે. આ ધ્યાન રાખશો તો જ તમારી આકૃતિ યોગ્ય રીતે આવી શકે છે. તો સૌ પ્રથમ જો અંતર્ગોળ અરીસાની અંદર વચ્ચેના ભાગે મુખ્ય અક્ષ છે, વસ્તુ અનંત અંતરે છે, એટલા માટે એ વસ્તુને જોઈ શકતા નથી. કોઈ પણ અરીસો કે લેન્સ હોય જ્યારે વસ્તુ અનંત અંતરે હોય તો ત્યારે તેમાંથી હંમેશા મુખ્ય અક્ષને સમાંતર કિરણ જ આપાત થાય છે. એટલા માટે તમે જુઓ છો કે એક કિરણ ઉપરની તરફ મુખ્ય અક્ષને સમાંતર છે, જ્યારે બીજું કિરણ છે નીચેની તરફ મુખ્ય અક્ષને સમાંતર. અંતર્ગોળ અરીસો હોવાથી અંદરની સપાટી પરાવર્તક છે, આથી બંને જ કિરણો મુખ્ય અક્ષને સમાંતર છે, જે અરીસાની સપાટી પર આપાત થાય છે અને ત્યાંથી પરાવર્તન પામે છે. બંને કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ પર કેન્દ્રિત થાય છે, એટલે કે ભેગા મળે છે. મુખ્ય કેન્દ્ર એફ પર બંને કિરણો કેન્દ્રિત થાય છે. કોઈ પણ આકૃતિ મેળવવા માટે આવી રીતે આપણે બે કિરણો દોરશું, જે કિરણો જે જગ્યાએ પરાવર્તન પામીને કેન્દ્રિત એટલે કે ભેગા મળે ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હા, અને બીજી વસ્તુ એ પણ ધ્યાન રાખવાની છે કે એક આપાત કિરણ અને એક પરાવર્તિત કિરણ ભેગું નહીં, બંને પરાવર્તન પામતા કિરણો જે સ્થાને ભેગા મળે છે તે જ સ્થાને પ્રતિબિંબ રચાય છે. તો અહીંયા બંને કિરણો મુખ્ય અક્ષને સમાંતર છે, એટલે પરાવર્તન પામીને બંને એફમાંથી પસાર થાય છે. એફમાંથી પસાર થાય છે એટલા માટે બંને કિરણો એફ બિંદુ પર ભેગા મળે છે, આથી ત્યાં પ્રતિબિંબ રચાય છે. એટલા માટે આકૃતિ માટે આપણે જોઈએ તો પ્રતિબિંબનું સ્થાન આવશે મુખ્ય કેન્દ્ર એફ પર. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? મુખ્ય કેન્દ્ર એફ પર. પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું. કેવા પ્રકારનું પ્રતિબિંબ છે? વાસ્તવિક અને ઉલટું. અંતર્ગોળ અરીસા વડે રચાતા મોટાભાગના બધા જ પ્રતિબિંબ વાસ્તવિક હોય છે અને આપણે પહેલાં પણ ચર્ચા કરી છે કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચતુ હોય છે. તો આ પ્રતિબિંબ છે એ વાસ્તવિક અને ઉલટું છે. પ્રતિબિંબનું પરિમાણ જુઓ છો તો અત્યંત નાનું અથવા આપણે બિંદુવત કહીએ છીએ કે જેમાં તમે પ્રતિબિંબના કદને જોઈ શકતા નથી. હંમેશા કોઈ પણ વસ્તુ અનંત અંતરે રહેલી હોય તો તેમનું પ્રતિબિંબ ખૂબ જ નાનું કે બિંદુવત પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બીજું છે વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સીથી થોડે દૂર. વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સીથી થોડે દૂર. તો આ પ્રકારની આકૃતિમાં તમે જુઓ છો વક્રતા કેન્દ્ર સી છે મુખ્ય અક્ષ ઉપર, ધ્રુવ બિંદુ પી છે, મુખ્ય કેન્દ્ર એફ છે. મેં વસ્તુ એ બી લીધેલી છે. વસ્તુને આપણે એ બી વડે દર્શાવીએ છીએ. એ બી વસ્તુ છે જે વક્રતા કેન્દ્ર સીથી દૂર છે. વક્રતા કેન્દ્ર સીથી તમે કોઈ પણ અંતરે દૂર લઈ શકો છો, એ તમારા ઉપર આધારિત છે. તમે જેટલી વસ્તુને દૂર લઈ જશો કે જેટલી નજીક લાવશો એને અનુરૂપ પ્રતિબિંબ પ્રાપ્ત થશે.
तो वक्रता केन्द्र सी थी थोड़े दूर वस्तु छे, एमाथी आपणे मुख्यत्वे बे प्रकारना किरण आपात कर्या छे। पहेलुं किरण छे मुख्य अक्षने समांतर, जे परावर्तन पामीने एफमांथी पसार थाय छे। ज्यारे बीजुं किरण छे जेने आपणे मुख्य केन्द्र एफमांथी पसार कर्युं छे, जे परावर्तन पामीने मुख्य अक्षने समांतर रीते जाय छे। तो अहींया तमे जोई शको छो के बंने परावर्तन पामता किरणों के जे काळा रंगथी दोरेला छे, बंने परावर्तन पामता किरणों के पहलू किरण जे मुख्य अक्ष ने समांतर छे जे एफमांथी पसार थाय छे, ज्यारे बीजू किरण छे के जे एफमांथी पसार थाय छे ते मुख्य अक्ष ने समांतर परावर्तन पामे छे। पहला पण वात करेली थी के बंने किरणों ज्यां भेगा मळे छे, पण कया किरणों परावर्तन पामता, तो बंने परावर्तन पामता किरणों भेगा मळे छे मुख्य केन्द्र एफ अने वक्रता केन्द्र सी नी वच्चे, मुख्य केन्द्र एफ अने वक्रता केन्द्र सी नी वच्चे। तो त्यां वस्तुनो प्रतिबिंब रचाय छे, आ प्रतिबिंब ने आपणे बी डेश ए डेश वडे दर्शावीए छे, आ प्रतिबिंब ने आपणे बी डेश ए डेश वडे दर्शावीए छे। एटला माटे आपणे एवी रीते लखीए छे के प्रतिबिंब केवुं मळे छे, उल्टा प्रकारनुं मळे छे, एटला माटे बी डेश ए डेश लखेलुं छे। ए डेश बी डेश લખવાનો તો પ્રતિબિંબ ચતુ થઈ જશે, એટલા માટે બી ડેશ એ ડેશ, એટલે કે બી વસ્તુનું પ્રતિબિંબ છે બી ડેશ અને એ વસ્તુનું પ્રતિબિંબ છે એ ડેશ, એટલે કે ઉલટું પ્રતિબિંબ મળે છે। તો આના પરથી તમે જોઈ શકો છો કે પ્રતિબિંબનું સ્થાન છે મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સીની વચ્ચે, મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સીની વચ્ચે। પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબનો પ્રકાર કેવા પ્રકારનો છે? વાસ્તવિક અને ઉલટા પ્રકારનો। અને પરિમાણ એટલે કે પ્રતિબિંબનું કદ છે વસ્તુ કરતાં નાનું, આકૃતિમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે વસ્તુની ઊંચાઈ કેટલી છે અને પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે, એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું છે। ત્યારબાદ ત્રીજી આકૃતિ જોઈએ તો વસ્તુનું સ્થાન છે વક્રતા કેન્દ્ર સી ઉપર। ત્યારબાદ ત્રીજી આકૃતિમાં આપણે જોઈએ તો વસ્તુનું સ્થાન છે વક્રતા કેન્દ્ર સી ઉપર, તો વસ્તુને જ્યારે વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકવામાં આવે છે ત્યારે તેનું પરિણામ ક્યાં કેવા પ્રકારનું અને કેટલા કદનું મળે છે, એના માટે આપણે આકૃતિની ચર્ચા કરીએ। તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર વક્રતા કેન્દ્ર સી ઉપર વસ્તુ મૂકેલી છે એ બી, વસ્તુ છે એ બી, કયા સ્થાને મૂકેલી છે? વક્રતા કેન્દ્ર સી ઉપર, જેમાં વસ્તુ પરથી એક કિરણ આપાત કરેલું છે આપણે મુખ્ય અક્ષને સમાંતર, જે પરાવર્તન પામીને ક્યાંથી પસાર થાય છે? મુખ્ય કેન્દ્ર એફમાંથી। જ્યારે બીજું કિરણ છે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે, જે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે, જે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે। તો આ બંને પરાવર્તન પામતા કિરણો, આ બંને પરાવર્તન પામતા કિરણો તમે જોઈ શકો છો કે સી ઉપર જ ભેગા મળે છે, કે બંને પરાવર્તન પામતા કિરણો સી બિંદુ પર જ ભેગા મળે છે, એટલે કે પ્રતિબિંબ પણ વસ્તુનું સી ઉપર જ રચાય છે, વસ્તુનું પ્રતિબિંબ પણ સી પર જ રચાય છે। તો પ્રતિબિંબનું સ્થાન આવશે વક્રતા કેન્દ્ર સી ઉપર જ, પ્રકાર વાસ્તવિક અને ઉલટો છે, પરિમાણ છે જે વસ્તુના કદ જેટલું જ છે, એટલે કે જેટલા કદની વસ્તુ છે તેટલા જ કદનું શું રચાય છે? પરિમાણ રચાય છે, જેટલા કદની વસ્તુ છે તેટલા જ કદનું પ્રતિબિંબ જોવા મળે છે, એટલે કે વસ્તુ અને પ્રતિબિંબ બંનેનું પરિમાણ સમાન પ્રકારનું હોય છે। અત્યાર સુધી આપણે આ જે બે આકૃતિ આની પહેલાં જોઈ, આ ત્રીજી આકૃતિ છે। પ્રથમ આકૃતિમાં વસ્તુ દૂર હતી તો કદ અત્યંત નાનું હતું, બીજામાં થોડા નજીક આવ્યા તો થોડું કદ મોટું મળ્યું, પણ વસ્તુ કરતાં તો એ કદ હતું નાનું જ, ત્રીજામાં એના કરતાં અરીસાની નજીક આવ્યા તો પ્રતિબિંબ મળ્યું વસ્તુ જેટલું જ, હજી આપણે વસ્તુને અરીસાની નજીક લઈ જઈશું તો પ્રતિબિંબ દૂર જતું જશે, પણ હવે કદ વસ્તુ કરતાં મોટું મળશે। તો એના માટે આપણે જોઈએ છે ચોથા પ્રકારની આકૃતિ છે જે, કે જેમાં વસ્તુને મૂકવામાં આવે છે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે। વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે, એટલે એનો અર્થ એવો નથી કે ગમે એક્ઝેક્ટલી વચ્ચે જ મૂકવું શકે, એફ અને સી વચ્ચેના કોઈ પણ સ્થાન ઉપર મૂકી શકાય છે। તમે જેટલી એફની નજીક વસ્તુને મૂકશો તેટલું પ્રતિબિંબ તમારું દૂર જશે, અને જેટલી સીની નજીક રાખશો એટલું પ્રતિબિંબ તમને સીથી નજીક મળશે।
તો એના માટે આપણે જોઈએ છે કે સી અને એફની વચ્ચે જ્યારે વસ્તુને મૂકવામાં આવે છે તો એના માટે એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર છે. આગળ આપણે ચલાવ્યું એ જ પ્રમાણે કે જે એફમાંથી પસાર થાય છે, જ્યારે બીજું કિરણ છે જે એફમાંથી પસાર થાય છે જે મુખ્ય અક્ષને સમાંતર રીતે પરાવર્તન પામે છે. તો અહીં બંને પરાવર્તન પામતા કિરણો છે તે સીથી થોડે દૂર ભેગા મળે છે, કે તે બંને કિરણો સીથી થોડે દૂર ભેગા મળે છે. મેં આગળ કીધા પ્રમાણે જ કે વસ્તુને તમે જેટલી એફની નજીક લઈ જશો એટલું તમારું પ્રતિબિંબ સીથી બહારની તરફ એટલે કે દૂર મળશે, અને જેટલી વસ્તુને સીની નજીક લાવશો, અહીંયા આપણે વસ્તુને સીની નજીક મૂકેલી છે એટલા માટે સીથી થોડું જ દૂર મળેલું છે. તમે જો વસ્તુને વચ્ચે મૂકશો એક્ઝેક્ટ તો પ્રતિબિંબ આના કરતાં થોડું દૂર રચાશે, અને એફની એકદમ નજીક મૂકશો તો પ્રતિબિંબ એના કરતાં પણ થોડું દૂર રચાશે. પરંતુ ટૂંકમાં વસ્તુને મૂકવાની છે સી અને એફની વચ્ચેના કોઈ પણ સ્થાને મૂકવામાં આવે છે. તો આ બંને કિરણો, ટૂંકમાં બંને કિરણો તમે વસ્તુને ગમે તે સ્થાને મૂકશો આ બંનેની વચ્ચે, તો હંમેશા પરાવર્તન પામતા બંને કિરણો છે સીથી બહારની તરફ જ ભેગા મળે છે. અને એટલા માટે આપણે એવું કહીએ છીએ કે પ્રતિબિંબનું સ્થાન છે ક્યાં રચાય છે, વક્રતા કેન્દ્ર સીથી થોડે દૂર. પ્રતિબિંબનું સ્થાન ક્યાં રચાય છે, વક્રતા કેન્દ્ર સીથી થોડે દૂર. પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું, અને પ્રતિબિંબનું પરિમાણ છે વસ્તુના કદ કરતાં મોટું. તમે આકૃતિમાં જુઓ છો એ બી એ વસ્તુ છે, જ્યારે બી ડેશ એ ડેશ એ પ્રતિબિંબ છે. તો અહીં પ્રતિબિંબ કરતાં વસ્તુ કેવી છે, મોટી છે. જેટલી તમે વસ્તુને નજીક એટલે કે એફની નજીક લઈ જશો એટલું પ્રતિબિંબ દૂર જશે, દૂર જશે એટલે કદમાં પણ તે મોટું થશે. એટલા માટે વસ્તુ કરતાં પ્રતિબિંબ છે એ મોટું મળે છે આ પ્રકારની રચનામાં. ત્યારબાદ પાંચમા નંબર ઉપર છે વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર. વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ ઉપર, તો તમે જોવો છો કે વસ્તુ એ બીને આપણે અહીંયા મૂકેલી છે મુખ્ય કેન્દ્ર એફ ઉપર. હવે એક મહત્વનો પ્રશ્ન અહીંયા એ છે કે અત્યાર સુધી આપણે જે આકૃતિ દોરી એમાં તો એક કિરણ આપણે મુખ્ય અક્ષને સમાંતર લેતા હતા અને બીજું કિરણ પસાર કરતા હતા મુખ્ય કેન્દ્રમાંથી. તો અહીં તમે એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર તો પસાર કરી શકશો, પરંતુ વસ્તુ મુખ્ય કેન્દ્ર એફ ઉપર છે એટલા માટે જે બીજું કિરણ છે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થઈ શકશે નહીં. તો ત્યારે આપણે એના માટે બીજા અન્ય કિરણનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે આપણે એના માટે તમને ચાર પ્રકારના કિરણ દર્શાવ્યા છે, જે પૈકી કોઈ પણ તમે બે કિરણનો ઉપયોગ કરી શકો છો. તો પ્રથમ આપણે કરીએ છીએ મુખ્ય કેન્દ્ર મુખ્ય અક્ષને સમાંતર કિરણ. મુખ્ય અક્ષને જે તમે જોઈ શકો છો કે જે કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું છે, જે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે, મુખ્ય અક્ષને સમાંતર જે આપાત કરેલું કિરણ છે એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તન પામે છે. પરંતુ બીજું કિરણ છે જે આપણે વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર કરવાનું હતું, પરંતુ વસ્તુ તો સીની અંદર છે. વસ્તુ જો સીથી દૂર હોય તો તમે તેમાં સીમાંથી પસાર કરી શકો છો. એટલા માટે આપણે શું કરીએ છીએ કે સીની દિશામાં એ કિરણને અરીસા તરફ આપાત કરીએ છીએ, અને આપણે આગળ વાત કરી તે જ પ્રમાણે કે સીમાંથી જે કિરણ આપાત થાય છે તે જ માર્ગે શું થાય છે, પરાવર્તન પામે છે. એટલા માટે એ જ માર્ગે તમે જુઓ તો પરાવર્તન પામે છે. તો આ બંને પરાવર્તન પામતા કિરણો કોઈ સ્થાને ભેગા મળતા નથી, આ બંને કિરણો કોઈ સ્થાને ભેગા મળતા નથી. પરંતુ જો અનંત અંતર સુધી આ કિરણોને લંબાવવામાં આવે, પરંતુ અનંત અંતર સુધી જો આ કિરણોને લંબાવવામાં આવે તો તે કોઈ ચોક્કસ સ્થાને ભેગા મળે છે. જે સ્થાને તે ભેગા મળે ત્યાં તેનું પ્રતિબિંબ રચાય છે. એટલા માટે કે પ્રતિબિંબનું સ્થાન આવશે અનંત અંતરે, પ્રતિબિંબનું સ્થાન હશે અનંત અંતરે. તો પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે, પ્રતિબિંબ આમાં પણ વાસ્તવિક અને ઉલટા પ્રકારનું જ મળે છે, અને વસ્તુ કરતાં ખૂબ જ મોટું મળે છે, કારણ કે અનંત અંતરે રચાય છે. તો જેટલા અનંત અંતર પ્રતિબિંબ રચાય ત્યાંથી મુખ્ય અક્ષ સુધીનું અંતર એટલે વસ્તુનું પ્રતિબિંબ મળ્યું કહેવાય. તો એ પ્રતિબિંબ ખૂબ જ મોટું હોય છે, અનંત અંતરે પ્રતિબિંબ રચાય છે. તો આ પ્રકારે પાંચમી પ્રકારની હતી વસ્તુને એફ ઉપર. ત્યારબાદ છઠ્ઠો પ્રકાર છે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે.
આ આકૃતિ જોતાં પહેલાં તમને એક બીજી અન્ય માહિતી આપી દઉં કે આપણે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર છે ને કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. અંતર્ગોળ અરીસામાં જ્યારે વસ્તુને કેન્દ્ર લંબાઈથી ઓછા અંતરે મૂકવામાં આવે છે ત્યારે તેના દ્વારા ક્યારેય વાસ્તવિક પ્રતિબિંબ રચી શકાતું નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે અંતર્ગોળ અરીસાની અંદર વસ્તુને કેન્દ્ર લંબાઈથી ઓછા અંતરે, કેન્દ્ર લંબાઈ એટલે કે ધ્રુવ પીથી મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર, વધુમાં વધુ તમે એફ ઉપર જ્યારે વસ્તુને મૂકો ત્યારે એનું પ્રતિબિંબ મેળવી શકાય. પણ જો એના કરતાં ઓછા અંતર એટલે કે એફ અને પીની વચ્ચે કોઈ સ્થાને વસ્તુને મૂકો છો તો ત્યારે એનું ક્યારેય વાસ્તવિક પ્રતિબિંબ રચાતું નથી. પરંતુ તેમ છતાં અહીંયા આપણે ધ્રુવ પી અને એફની વચ્ચે વસ્તુને મૂકી અને તેનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરેલો છે. તો સૌ પ્રથમ તમે જુઓ કે ધ્રુવ પી અને એફની વચ્ચે વસ્તુ એ બી દર્શાવેલી છે. ધ્રુવ પી અને એફની વચ્ચે વસ્તુ એ બી દર્શાવેલી છે. એક કિરણ આપણે જે પ્રમાણે દોરીએ છીએ મુખ્ય અક્ષને સમાંતર અને જે મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તન પામે છે કે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. જ્યારે બીજું કિરણ માટે અહીંયા એફમાંથી આપણી પાસે કોઈ શક્યતા છે નહીં, એટલા માટે આપણે સીમાથી પસાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એમાં પણ તમે જોઈ શકો છો કે જે માર્ગે આપણે કિરણ આપાત કરીએ છીએ એ જ માર્ગે પરાવર્તન પામે છે. પરંતુ આ રચનાની અંદર તમે જુઓ તો જે બંને કિરણો પરાવર્તન પામે છે એ શરૂઆતમાં એકબીજાથી નજીક છે, પણ જેમ જેમ આગળ જાય છે એમ શું થાય છે, તેમની વચ્ચેનું અંતર વધતું જાય છે. અંતર વધતું જાય છે એટલે એનો અર્થ એવો થયો કે જેમ જેમ તેને દૂર જશે તેમ તેમની વચ્ચેનું અંતર વધે છે. તો તે અનંત અંતર અથવા અન્ય કોઈ સ્થાને ભેગા મળવાની કોઈ શક્યતા છે નહીં, કે તે બંને કિરણો ભેગા મળવાની કોઈ શક્યતા નથી, એટલા માટે વસ્તુનું પ્રતિબિંબ રચી શકાશે નહીં. પરંતુ જો પ્રતિબિંબ રચાતું હોય તો અરીસાની પાછળ કેવા પ્રકારે અને કયા અંતરે રચાય, અને એટલા માટે આપણે પરાવર્તન પામતા, ખાસ ધ્યાન રાખજો, પરાવર્તન પામતા બંને કિરણોને એ જ દિશામાં પાછળની તરફ લંબાવેલા છે. પરાવર્તન પામતા બંને કિરણોને તે જ દિશામાં પાછળની તરફ લંબાવતા બંને કોઈ ચોક્કસ સ્થાને ભેગા મળે છે, એટલે કે ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાતું હોઈ શકે તેવું આપણે માનીએ છીએ, જેને મેં એ ડેશ બી ડેશ વડે દર્શાવેલું છે. એ ડેશ બી ડેશ વડે દર્શાવવાનું મુખ્ય કારણ એ છે કે અત્યાર સુધી આપણે બી ડેશ એ ડેશ વડે દર્શાવતા હતા, કારણ કે એ વાસ્તવિક પ્રતિબિંબ હતા અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવા હોય છે, ઉલટા હોય છે. જ્યારે આ પ્રતિબિંબ મેં પહેલાં પણ ચર્ચા કરી કે કોઈ સ્થાને કિરણો ભેગા નથી મળતા એટલે પ્રતિબિંબ રચાતું નથી, વાસ્તવિક પ્રતિબિંબ નથી. આ પ્રતિબિંબ માત્ર આપણો એક ભાસ કે વસ્તુનું, કદાચ જો અરીસાની પાછળની તરફ પ્રતિબિંબ રચાતું હોય તો ક્યાં સ્થાને રચાય તે મેળવવા માટેની એક કલ્પના છે, કાલ્પનિક પ્રતિબિંબ એટલે કે આભાસી પ્રતિબિંબ છે. અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચતું હોય છે, એટલા માટે મેં એને એ ડેસ બી ડેસ વડે દર્શાવેલું છે. તો જે વસ્તુનું પ્રતિબિંબ છે બંને, અને જે કિરણો આભાસી કિરણો છે એટલા માટે તૂટક રેખા વડે દર્શાવેલા છે. પ્રતિબિંબ પણ તૂટક રેખા વડે દર્શાવેલું છે, આભાસી અને ચતુ પ્રતિબિંબ છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે, તો પ્રતિબિંબનું સ્થાન કયા સ્થાને હશે, અરીસાની પાછળના ભાગે. જોકે અરીસાની પાછળના ભાગે ક્યારે પ્રતિબિંબ રચાય નહીં. બીજી વસ્તુ છે કે પ્રતિબિંબનો પ્રકાર, તો આપણે કીધું એ પ્રમાણે કે આભાસી પ્રતિબિંબ છે એટલા માટે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ હશે, ચતું પ્રતિબિંબ હશે. તો આભાસી અને ચતું પ્રતિબિંબ છે, અને પ્રતિબિંબનું કદ એટલે કે એનું પરિમાણ છે એ વસ્તુ કરતાં મોટું છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. મોટાભાગે આભાસી પ્રતિબિંબ છે હંમેશા વસ્તુ કરતાં મોટા જોવા મળે છે. જે પ્રમાણે આપણે અંતર્ગોળ અરીસા માટે જુદા જુદા સ્થાને વસ્તુને મૂકીને પ્રતિબિંબ મેળવ્યા, તે જ રીતે ત્યારબાદ આપણે બહિર્ગોળ અરીસા માટે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકીને પ્રતિબિંબ મેળવશું. પરંતુ બહિર્ગોળ અરીસા માટે અંતર્ગોળ અરીસાની જેમ છ જુદા જુદા સ્થાને મેળવીને પ્રતિબિંબ મેળવવાના નથી. એનું મુખ્ય કારણ એ છે કે અંતર્ગોળ અરીસામાં જુદા જુદા સ્થાને વસ્તુને મૂકતા તેનું પ્રતિબિંબ જુદા જુદા સ્થાને મળે છે, જ્યારે બહિર્ગોળ અરીસામાં વસ્તુ માટે મુખ્ય બે જ સ્થાન નક્કી કરવામાં આવે છે કે એક અનંત અંતર
અને બીજું છે ધ્રુવ બિંદુ પીથી અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં પ્રતિબિંબ મૂકો છો તો તેમનું સમાન પ્રતિબિંબ મળે છે. એટલા માટે આપણે બે જ પ્રકારના જોઈએ છે. સૌ પ્રથમ તમે જુઓ છો વસ્તુનું સ્થાન છે અનંત અંતરે, બહિર્ગોળ અરીસાની અંદર વસ્તુનું સ્થાન છે અનંત અંતરે. તો બહિર્ગોળ અરીસો છે વચ્ચેના ભાગે મુખ્ય અક્ષ ધ્રુવ બિંદુ પી છે, કેન્દ્ર લંબાઈ એમની જે છે એ જ પ્રમાણે એની વક્રતા ત્રિજ્યાનું અંતર પણ લેવાનું છે. આ માટે એફ અને સી દર્શાવેલા છે, પી થી એફ અને એફ થી સી વચ્ચેનું અંતર આગળ દર્શાવ્યા પ્રમાણે સમાન લેવાનું છે. તો સૌ પ્રથમ તમે જુઓ છો મુખ્ય અક્ષને સમાંતર મેં અહીંયા ચાર કિરણો દર્શાવેલા છે. આની પહેલાં આપણે જે અનંત અંતરે લીધી હતી વસ્તુ અંતરગોળ અરીસામાં એમાં બે જ કિરણો દર્શાવ્યા હતા, એમાં પણ તમે ચાર દર્શાવી શકો છો. તો અહીં ચાર કિરણો દર્શાવેલા છે. બહિર્ગોળ અરીસો હોવાથી તેમની બહારની સપાટી છે, બહિર્ગોળ અરીસો હોવાથી તેમની બહારની સપાટી કેવા પ્રકારની છે? પરાવર્તક. એટલા માટે બધા જ કિરણો ત્યાંથી પરાવર્તન પામે છે, એટલે કે અંદરની તરફ એક પણ કિરણ પહોંચતું નથી, અંદરની તરફ એક પણ કિરણ જઈ શકતું નથી, એટલા માટે પ્રતિબિંબ રચાતું નથી. પરંતુ જો રચાતું હોય કદાચ તો ક્યાં સ્થાને રચાય છે? કે ભાઈ આભાસી પ્રતિબિંબ રચાય છે તો પણ તે ક્યાં સ્થાને જોવા મળે છે એ નક્કી કરવા માટે હું જે પરાવર્તન પામતા કિરણો છે તેમને પાછળની તરફ લંબાવું છું, કે પરાવર્તન પામતા કિરણો છે તેમને પાછળની તરફ લંબાવવામાં આવે છે. ત્યારે તે પરાવર્તન પામતા કિરણો છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો જે તૂટક રેખા વડે દર્શાવેલા છે, પરાવર્તન પામતા કિરણો છે કે જે અંદરની તરફ તૂટક રેખા વડે દર્શાવેલા છે તો તે એફ બિંદુ પર બધા જ ભેગા થાય છે. એટલા માટે એવું કહી શકાય કે તે એફ બિંદુએ પ્રતિબિંબ રચાતું હોઈ શકે, પરંતુ તૂટક રેખા છે એટલા માટે આભાસી પ્રતિબિંબ થશે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? અરીસાની પાછળ. અરીસાની પાછળ જે પણ પ્રતિબિંબ હોય એ હંમેશા આભાસી પ્રતિબિંબ હોય, આ વસ્તુ યાદ રાખવી. કારણ કે અરીસાની સામે જ પ્રતિબિંબ રચાય, પરાવર્તન ક્યારે પાછળની તરફ થાય નહીં, એટલા માટે આભાસી પ્રતિબિંબ રચાશે. કઈ સ્થાને? તો પ્રતિબિંબનું સ્થાન આવશે અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર એફ પર. પ્રકાર છે આભાસી અને ચતુ, અને વસ્તુ અનંત અંતરે છે એટલા માટે પ્રતિબિંબનું કદ આવશે અત્યંત નાનું અથવા બિંદુવત. ત્યારબાદ વસ્તુને મૂકીએ છીએ ધ્રુવ બિંદુ પીથી અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં. ધ્રુવ પીથી તમે અનંત અંતરની વચ્ચે કોઈ પણ સ્થાને વસ્તુને મૂકવામાં આવે તો તેમનું પ્રતિબિંબ હંમેશા પી અને એફની વચ્ચે જ મળે છે. એટલા માટે આની અંદર આ બે જ પ્રકારની આકૃતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો તમે આકૃતિની અંદર જોઈ શકો છો જે બીજી આકૃતિ છે તેમાં કે એક કિરણ છે મેં શું કરેલું છે, વસ્તુ એબીથી ધ્રુવ બિંદુ પીથી વસ્તુ એબીને દર્શાવેલી છે. એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કર્યું છે જે પરાવર્તન પામી જાય છે, પરંતુ આકૃતિ મેળવવા માટે હું પાછળની તરફ લંબાવું છું. તો મુખ્ય અક્ષને સમાંતર છે એટલા માટે તે એફમાંથી વી કેન્દ્રિત થાય છે, આપણે પહેલાં પણ કીધું હતું. એટલા માટે તમે તૂટક રેખા વડે એને એફ બિંદુ સુધી લાવેલા છીએ કે જે પાછળની તરફ વી કેન્દ્રિત થતું હોય. જ્યારે વક્રતા કેન્દ્ર બીજું છે કે જેને વક્રતા કેન્દ્ર સીમાથી પસાર કરીએ છીએ, પરંતુ બહિર્ગોળ અરીસ હોવાને કારણે સી સુધી જઈ શકતું નથી, આથી સીની દિશામાં આપાત કરીએ છીએ. તો અરીસા સુધી તે કિરણ આપાત થાય છે અને ત્યારબાદ ત્યાંથી પરાવર્તન પામીને તે જ માર્ગે જાય છે. આથી આ કિરણને પણ જો આપણે પાછળની તરફ લંબાવવામાં આવે તો સી બિંદુ સુધી અમને લંબાવીએ છીએ, તો જે બંને પરાવર્તન પામતા કિરણોને પાછળની તરફ લંબાવતા આ બંને કિરણો છે ધ્રુવ બિંદુ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે ભેગા મળે છે. ધ્રુવ બિંદુ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે ભેગા મળે છે, આથી વસ્તુનું પ્રતિબિંબ ત્યાં રચાય છે. જે પ્રતિબિંબને આપણે એડેસ બીડેસ વડે દર્શાવશું, જે પ્રતિબિંબને આપણે એડેસ બીડેસ વડે, કારણ કે આભાસી પ્રતિબિંબ છે અને આભાસી પ્રતિબિંબ ચતુ હોય એટલા માટે આપણે એને એડેસ બીડેસ વડે દર્શાવેલું છે. તો પ્રતિબિંબનું સ્થાન આવશે અરીસાની પાછળની બાજુ ધ્રુવ બિંદુ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે, ધ્રુવ બિંદુ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે. પ્રકાર છે આભાસી અને ચતુ, અને પરિમાણ છે વસ્તુના કદ કરતાં નાનું, પરિમાણ છે વસ્તુના કદ કરતાં નાનું. અહીંયા આપણે આકૃતિની અંદર તમે જુઓ છો ધ્રુવ બિંદુ પીથી થોડા અંતરે વસ્તુને રાખેલી છે, બાકી તમે ધ્રુવ બિંદુ પીથી વસ્તુને કોઈ પણ અનંત અંતર સુધી મૂકીને આ પ્રયોગ કરી શકો છો, અથવા તો આકૃતિ તમે આ પ્રમાણે દોરી શકો છો.
परंतु हमेशा प्रतिबिंब मळशे तमने ध्रुव बिंदु पी अने मुख्य केन्द्र एफ नी वच्चे। अने एटला माटे ज बहिर्गोल अरीसा में बे ज प्रकार की रचना लेवामां आवे छे कि एक रचना छे अनंत अंतर अने बीजू छे अनंत अंतर थी ध्रुव बिंदु पीनी वच्चेना भागे। कारण के अरीसानी अंदरनी तरफ मुख्य केन्द्र एफ वक्रता केन्द्र सी वगैरह बिंदु आपेला होय छे, परंतु बहिर्गोल अरीसो छे तो एनी अंदरनी सपाटी परावर्तक होती नथी, एटला माटे आपणे किरणों बहारनी तरफ थी ज आपात करवा पड़े छे, वस्तुने बहारनी तरफ ज मूकवी पड़े छे, अने एटला माटे आ मुख्य बेज प्रतिबिंब आपने प्राप्त थाय छे।